વિછિયાના આંકડિયા ડેમમાં પાણી બંધ કરવા ગ્રામજનોના ધરણા. વિછિયા તાલુકાના આંકડિયા ગામે સૌની યોજના અંતર્ગત થોડા દિવસ પહેલા આંકડિયા ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ આખો ડેમ પાણીથી ભરાવાના બદલે માત્ર 30% જ પાણી છોડવામાં આવ્યું હોવાથી ગ્રામજનોમાં ભારે નારાજગી ઉઠવા પામી હતી. કારણ કે આંકડિયા ડેમમાં ગામના સરપંચ દ્વારા પાણી બંધ કરવા માટે લેખિતમાં જાણ કરવામાં આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને આંકડિયા ડેમમાં ગ્રામજનો અને ખેડૂતોએ બેસી ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. જો સૌની યોજનાનું પાણી આંકડિયા ડેમમાં ફરી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામજનો દ્વારા મતદાન બહિષ્કાર સાથે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ખેડૂતોએ અને ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી હતી. અમારો પ્રશ્ન એવો છે કે પાણી ગામને મળતું નથી, માલને માણાને અને બેડા લઈને બાયુને ભરવા જવું પડે છે. ગોઢા માણા તો ક્યાં પાણી ભરવા જાય? બેડા ખાલી છે. કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? હા, છે 10 વર્ષથી. તો પાણી પીવા માટે તમારે લેવા જવું પડે છે? અમે પાણી અમને સસ્તાએ ટાંકા બનાવી દીધા છે, તો અમે વેસાતું પાણી નમાવી છીએ ટાંકા લાવી અને એ પાણી અમે પીવી છીએ અને અમારો માલ અવેડે જઈને પાછો આવે છે. આગામી દિવસોમાં પાણી તમને નહીં મળે તો તમે શું કરશો? આગળ દિવસમાં ન પાણી મળે તો આપણે હારો માણા મેકવો જોઈએ સરકારને, અને સરકાર પાસે અમે માંગણી કરવી છે કે અમારે પાણી જોઈએ. શું નામ તમારું? માનસિંહભાઈ. કયા ગામ રહો છો? હરતાનપુર. આ સૌની યોજનાનું આંકડિયા ડેમની અંદર પાણી છોડવામાં આવ્યું હતું, એ પાણીને લઈને ખેડૂતને કેટલો ફાયદો થાય અને પાણી જે બંધ કરવાનું આવ્યું છે એની પાછળનું કારણ શું? હવે એ તો આમાં શું હોય એમને ખબર, અમારે જો હડતાલમાં પાણી આવે તો જ અમારો લાભ થાય, બાકી અત્યારે જ કાંઈ ન નાખ્યું હોત ને તોય સારું હોત. આમાં પાણી નાખવામાં આવ્યું તો કેટલું પાણી અત્યારે ડેમની અંદર છોડવામાં આવ્યું છે? થોડુંક આવ્યું, 80% પાણી છોડવામાં આવ્યું. 80% છે. આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સરકારને ખેડૂત કેવો જવાબ આપશે? સરકારને દર વર્ષે કે ખેડૂતની અંદર ખેડૂતને જે કંઈ તકલીફો પડે છે એને ધ્યાન દેવામાં આવતું નથી એવું ખેડૂતની રજૂઆત છે, તો આપ શું કહેશો? એ તો આ વખતે તો સરકારને ખબર પડશે કેમ થાય, એમ કે કઈ રીતે આ પબ્લિક શું કરવાની છે. જો કાંક વ્યવસ્થિત પાણી ભરી દે તો વાંધો નહીં, નકર તો આ વખતે કાંઈક બીજું થશે. મારું નામ વશરામભાઈ ભૂપતભાઈ સાંકળિયા. મારું ગામ વિસ્યા તાલુકાનું ઢેડુકી ગામ છે. ઉપવાસ ઉપર બેસવાનું કારણ કે આજે ટાંકો બનાવ્યો હતો તો આજે 20 દિવસ થયા કા તૂટી ગયો ઉપરથી, તો પાણી જે કોઈને ગામને મળતું નથી. બીજું કે RCC રોડ બનાવ્યો છે એમને, કે 270 મીટર કે આવ્યો છે, એમાં સીધી માટી જ નાખી છે, કોઈ નહીં ખોદાણ કામ કર્યું કોઈ નહીં. જે અમે પડામાં ખેડું જે પડામાં ભરે એ તાસ એને એમાં ભર્યો છે, અને મેં એને દલીલ કરી તો એ એમ કહેશે કે કામ આવું જ થાય છે, તમારે જવું એના જાઓ, કરવું એ કરો, અહીંયા કોઈ અધિકારીને આવવાની નવરાઈ નથી. તો મેં કીધું આપણે TDO સાહેબ પાસે જઈ અને કામ તદ્દન આવું નબળું જ કર્યું, તૂટી ગયું છે. ઢેડુકીની માલપોર જેટલા રસ્તા છે, 1 વર્ષની માલપોર ના સિમેન્ટ જોવા ન મળે, તમને કાંકરી જોવા ન મળે, ધૂળ સિવાય કાંઈ હોતું જ નથી. આવા કામ અમારે ઢેડુકીમાં નથી કરવા, એટલા માટે મેં વિરોધ કરવાનો આવ્યું છે. અને જ્યાં સુધી TDO સાહેબ એની તપાસ ન કરે કાં લગણ અહીંયા અમારે બેહવું છે, અને એ છતાં અહીંયા ન બેહવા દે તો અમે રોડ માથે જઈને બેસી પણ ઉપવાસ કરવા છે. સરકારે લિંક સૌની યોજનાનું ખરેખર ખેડૂતોને ફાયદો કરાવવા કર્યું છે કે ખેડૂતોને નુકસાન, બરાબર? બીજા નંબરમાં આટલું પાણી આપીને સરકાર ખરેખર શું કરવા માંગે છે? અત્યારે પાક નિષ્ફળ જઈ રહ્યો છે, ખેડૂતો મરી રહ્યા છે એમ કહી શકીએ, બરાબર છે? પણ એ સિવાયનો પ્રશ્ન એ છે કે આટલા પાણીએ નવો પાક થશે કે નહીં, બરાબર? જે છે એ સુકાઈ ગયું છે, હવે નવો પાક થઈ શકે એવું સ્થિતિ જ નથી ખેડૂત આગળ. તો સરકાર આની ઉપર ડિસિઝન લે અને તાત્કાલિક અમલ કરી અને આગામી 30-35 મિનિટ કે 1-2 કલાકમાં આ પાણી શરૂ કરાવે, નહીતર આ ગામ લોકો સામૂહિક ચૂંટણીનો બહિષ્કાર કરશે. ખેડૂતમાં કંઈક ને કંઈક એવી ચર્ચા ચાલી રહી હતી કે ખેડૂતને પાણી જોતું નથી, એવો એક સરકારમાં લેટર લખવામાં આવ્યો. અરે પણ ખરેખર જો આ લોકો મામલતદાર સાહેબ છે, કલેક્ટર સાહેબ છે કે જે કંઈ
ઇરિગેશનને લગતા અધિકારી છે, જે વ્યક્તિની ખરેખર આ લોકોની સાઈનું જે કાંઈ છે એ વસ્તુ, એ ઇન્વેસ્ટિગેશન કાયદેસરની ઇન્વેસ્ટિગેશન કરે એની ઉપર કે ખરેખર આ વ્યક્તિઓ પાણી દેવા માંગે છે કે નહીં. અને મીડિયા તરીકે હું તમને એક નિવેદન, મીડિયા મારફતે હું તમને નિવેદન દેવા માગું છું કે તમે મિત્રો એટલી જરૂર કાળજી રાખજો કે આ લોકોના અધિકારી ઉપર જે લેટર હેન્ડ ઉપર જે સાઈનું પડી છે એ ખરેખર સત્ય છે કે નહીં એની તપાસ કરો. શું નામ તમારું? મારું નામ રાઠોડ જિગ્નેશ. કયું ગામ? સરતાનપર. સરકાર તરફથી સૌની યોજનાનું આકડીયા ડેમની અંદર પાણી છોડવામાં આવ્યું છે, એને લઈને ખેડૂતને અત્યારે કેટલો ફાયદો થઈ શકે? જે હાલમાં અત્યારે સૌની યોજનામાં પાણી છોડવામાં આવ્યું છે તેમાં અત્યારે હાલમાં ડેમની સપાટી જે ખાડા છે તે માણ ભરાણા છે, અને હાલમાં 25% પાણી આવેલું છે ડેમમાં. જે આ 25% પાણી આવ્યું છે એમાંથી પિયતની જમીન એનો લાભ બહુ ઓછો છે. ઓછામાં ઓછી નજીકની વાડીઓ જે ડેમમાં ઓલરેડી વળતર આપેલી જમીનો છે પોતે કબજો જમાવીને બેઠા છે એ લોકોને જ ફાયદો છે. જે ઓવરફ્લો થઈને ડેમ ઓવરફ્લો કરવાની વાત કરેલી મોઢુકા મિટિંગમાં, જે ડેમ ઓવરફ્લો કરીને આગળના ગામડામાં જે છે 10-15 ગામડા છે એમાં લાખો હેક્ટર જમીન પિયતવાળી થાય એવું છે, બરાબર. તો હાલમાં આપણે સૌની યોજનાની પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, અને જે પાણી આપવાની વાત કરેલી હતી એમાં પૂરા પ્રેશરે પાણી આપવામાં આવેલું નથી. જે હાલનું કારણ છે કે વાવેતર જમીન થઈ ગયેલી છે ડેમમાં, અને એમાં પાણી બંધ કરવામાં અરજી આપેલી છે કે ઓલરેડી જમીનનું ડુબાણ થાય છે, એને હાલમાં વળતર મળી ચૂકેલું છે. જે પોતે કબજો જમાવીને બેઠેલા છે એ લોકોએ અરજી કરેલી છે, એ અરજીને કારણે આ પાણી બંધ કરવામાં આવેલું છે. અને હાલમાં ઉપરથી એવું કહેવામાં આવે છે કે હાલમાં અત્યારે આકડીયા ડેમમાં પાણી ઓલરેડી ચાલુ છે, પણ અહીંયા તમે જોઈ શકો છો પણ અહીંયા પાણીનું ટીપું પણ પહોંચ્યું નથી અત્યારે. જો ખાસ કરીને વાત બીજી કરવામાં આવે તો ખેડૂતને એવો પણ સરકારનો પત્ર લખવામાં આવ્યો છે કે ખેડૂતને પાણીની જરૂર નથી, એના મુદ્દે શું કહેશો? નહીં, ખેડૂતને પાણી પુષ્કળ, અત્યારે હાલમાં ખેડૂતનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે, બરાબર. અત્યારે હાલમાં ખેડૂતને પાણી મળે તો એ પાક બચી શકે એવું છે, બરાબર. અમુકની જે જમીન ઓલરેડી પાક તૈયાર થઈ ચૂક્યો છે એને પાણીની મળી રહેવું છે, તો પાછળની લાખો હેક્ટર જમીનનું શું કરવાનું? જો તમારી 5-10 જણાની જમીન બૂડતી હોય અને લાખોની જમીન બચતી હોય તો 2-5 જણાનું ના જોવાનું, ઓલરેડી એને વળતર મળી ચૂકેલું છે. આગામી દિવસોની અંદર જે ચૂંટણી આવશે ત્યારે ખેડૂતને આ રીતે હેરાન કરતા હોય છે, તો ખેડૂત શું જવાબ આપશે? ખેડૂત જેવો સરકાર જવાબ આપી રહ્યા છે અમને, એવો જ તમે એને સરકારને જવાબ આપવાના છીએ. ઓલરેડી જો ચૂંટણીનો એવું લાગે તો અમે લોકો બહિષ્કાર પણ કરવાના છીએ. જે લાસ્ટ છેલ્લા 10 ગામડા છે તે ગામમાં ઓલરેડી ચૂંટણીનો પૂરેપૂરો બહિષ્કાર કરવાના છીએ.